હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. મારા કિચનમાં તમારું સ્વાગત છે. આજે આપણે બનાવીશું વેજીટેબલ પરાઠાની રેસીપી. જો તમારા ઘરમાં અમુક શાક ના ખવાતા હોય તો તમે આ રીતના એક વખત બનાવજો. બાળકો અને બધાને ખૂબ જ ભાવશે અને તેને બનાવવા પણ ખૂબ જ સહેલા છે. આને તમે સવારે નાસ્તામાં કે સાંજે ડિનરમાં પણ બનાવી શકશો. આજની રેસીપી કંઈક એવી જ છે કે બધા શાકભાજીથી ભરપૂર અને હેલ્ધી તો છે જ, સાથે સાથે ટેસ્ટી પણ બનશે. તો ચલો સુપર ટેસ્ટી હેલ્ધી રેસીપી બનાવવાનું સ્ટાર્ટ કરીએ. રેસીપી સ્ટાર્ટ કરીએ પહેલા, જો તમને મારી રેસીપી ગમતી હોય ને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરજો અને બાજુમાં આપેલ બેલ આઇકન પ્રેસ કરજો, એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન મળતા રહે. સૌથી પહેલા સુપર ટેસ્ટી હેલ્ધી વેજીટેબલ પરાઠા બનાવવા માટે બાઉલમાં 2 કપ ઘઉંનો રોટલીનો લોટ લઈશું. સ્વાદ અનુસાર નિમક અને 1/2 ચમચી અજમાન નાખીશું. થોડા ઝીણા સમારેલા ધાણા ભાજી નાખીશું. 1 ચમચી મોણ માટે તેલ નાખીશું અને તેલને લોટમાં સારી રીતના મિક્સ કરી લઈએ. હવે થોડું થોડું પાણી ઉમેરતા જઈશું અને રોટલીના લોટ જેવો લોટ બાંધીશું. લોટ જો કઠણ હશે તો પરાઠા વણતી વખતે ફાટશે, એટલે લોટને નરમ રાખવાનો, એટલે વણતી વખતે પરાઠા ફાટશે નહીં. હવે લોટને મસળી લેશું ને પછી ઢાંકીને 10 મિનિટનો રેસ્ટ આપીશું. ત્યાં આપણે શાકભાજી તૈયાર કરી લેશું. તો 1/4 કપ કોબીને મેં છીણી લીધી છે. 1/4 કપ વટાણાને મેં મિર્ચી કટરમાં અધકચરા ક્રશ કરી લીધા છે. 1/4 કપ ગાજરને છીણી લીધું છે. 1/4 કપ બ્રોકોલીને મેં છીણી લીધી. 1/4 કપ ફ્લાવરને છીણી લીધું છે અને 1/4 કપ કેપ્સિકમને ઝીણા સમારી લીધા છે. 1/4 કપ બીટને પણ છીણી લીધું છે. 1/4 કપ ફ્રેશ ધાણા ભાજીને સમારી લીધા છે અને 3 બટેટાને મેં પહેલા જ બાફીને ઠંડા કરી લીધા છે. જો તમને આમાંથી કોઈ શાકભાજી ના ભાવતા હોય તો તેને તમે સ્કીપ પણ કરી શકો છો અને તમને ભાવતા શાકભાજી તમે ઉમેરી શકો છો. આ બધા શાકભાજીને 1 ચમચી તેલ ગરમ મૂકીને સ્લો ફ્લેમ ઉપર હલકા 1-2 મિનિટ સાતળી લેશું. તેના માટે કડાઈમાં 1 ચમચી તેલ ગરમ મૂકીશું. તેલ ગરમ થાય એટલે 1 ચમચી જીરું નાખીશું અને 2 લીલા તીખા ઝીણા સમારેલા મરચા અને 1 ચમચી આદુનું છીણ નાખીને સ્લો ફ્લેમ ઉપર સાતળી લઈએ. હવે આપણે સૌથી પહેલા 1/4 કપ અધકચરા વાટેલા વટાણા નાખીશું અને તેને 30 સેકન્ડ જેવું સ્લો ફ્લેમ ઉપર સાતળી લેશું. ત્યારબાદ આપણે બધા શાકભાજી તૈયાર કર્યા છે તે નાખીશું. અને તેને સ્લો ફ્લેમ ઉપર 30 સેકન્ડ જેવું સાતળી લેશું. તો પહેલા વટાણાને આપણે 30 સેકન્ડ સાતળ્યા છે, હવે આ શાકભાજીને પણ 30 સેકન્ડ સાતળશું, એટલે બધાને 1 મિનિટ જેવું આપણે સાતળી લેશું. આ રીતના શાકભાજીને સાતળવાથી પરાઠામાં ખૂબ જ સરસ ટેસ્ટ આવશે. તો બધા શાકભાજી સરસ સતળાઈ ગયા છે. તો ગેસની ફ્લેમ બંધ કરીને તેને ઠંડા થવા દઈશું. શાકભાજી ઠંડા થાય છે ત્યાં ફટાફટ 3 બટેટાને મેં પહેલા જ બાફીને તૈયાર રાખ્યા હતા તેને ક્રશ કરી લઈએ અને તેમાં મસાલા કરી લેશું. સ્વાદ અનુસાર નિમક અને 1 ચમચી મરી પાવડર, 1 મોટી ચમચી આમચૂર પાવડર, 1 ચમચી શેકેલ જીરાનો પાવડર, 1 ચમચી દળેલી ખાંડ, 1 ચમચી કસૂરી મેથી. કસૂરી મેથીથી પરાઠામાં ખૂબ જ સરસ ટેસ્ટ આવે છે.
એક ચોથાઈ કપ ઝીણા કાપેલા ધાણા, પછી આપણે આમાં લાલ મરચું પાવડર નથી નાખ્યો પણ લીલા મરચા, આદુ અને મરી તીતી ખાસ આવી જશે. બધું સારી રીતના મિક્સ કરી લઈએ. હવે શાકભાજી ઠંડા થઈ ગયા છે તો બટેટામાં બધા મસાલા ઉમેરીને તૈયાર કર્યા છે તે આમાં ઉમેરી દઈશું અને બધું સારી રીતના મિક્સ કરી લઈએ. બટેટા થોડા બાફેલા ઉમેરવાથી મસાલાનું બાઇડિંગ પણ સરસ આવશે. તો મસાલો સરસ રીતના તૈયાર થઈ ગયો છે, બાઇડિંગ પણ સરસ આવી ગયું છે. આ રીતના ગોળો વાળીએ તો સરસ વળી જાય છે. 10 મિનિટ થઈ ગઈ છે તો લોટને સારી રીતના મસળી લેશું. અહીં લોટમાં લીલા ધાણાભાજી મેં ઉમેર્યા છે. તમારે જો મેથી કે પાલક પણ ઉમેરવા હોય તો તમે ઉમેરી શકો છો. આ રીતે એક લૂવો લેશું. અને તેને સૂકા લોટથી કવર કરીને બને એટલી પતલી અને મોટી રોટલી વણી લેશું. આપણે જે આલુ પરાઠા બનાવતા હોઈએ તે ફાટતા હોય છે, પણ આજે આપણે ના ફાટે તે રીતે અને એટલી મોટી અને કિનારીઓથી પણ પતલી રોટલી વણી લેશું. તો તમે જોઈ શકો છો આ રીતે પાટલીથી થોડી નાની એવી રોટલી વણી લીધી છે. અને હવે મસાલો બનાવ્યો છે તેને આ રીતના વચ્ચે ગોઠવીશું. તો લગભગ 4 ટેબલસ્પૂન જેટલો મસાલો મેં આ રીતના રાખ્યો છે. તેને ત્રિકોણ શેપમાં આ રીતના પ્રેસ કરીને ત્રિકોણ શેપમાં ગોઠવીશું. હવે એક સાઈડથી ફોલ્ડ કરીને આ રીતના બીજી સાઈડથી ફોલ્ડ કરીશું અને આ રીતના ચીપકાવીને ખૂણો પાડીશું. અને હવે આ રીતે નીચેથી મસાલાને સીધો રહે તે રીતના કરી દેવાનું અને પછી નીચેથી આ રીતના ચીપકાવી દેવાનું અને બંને ખૂણા આ રીતના પાડી દેવાના. હલકો હાથથી પ્રેસ કરી દેશું. હવે બંને સાઈડ સૂકો લોટ લગાવીને ખૂણા ખૂણા હોય એ સાઈડથી એકદમ હળવા વેલણથી વણવાનું છે. જો થોડું પણ પ્રેસ કરશો તો પરાઠા તમારા ફાટશે. તો તમે જોઈ શકો છો પરફેક્ટ એવું વણી લીધું છે. હવે રોટલીની તવી ગરમ મૂકીશું. તેના પર 1.5 ટીસ્પૂન તેલ ફેલાવીશું. તો બહાર જેમ પરાઠામાં વધારે તેલ હોય છે પણ આપણે ઓછું વાપરીશું. ગેસને મીડિયમ ફ્લેમ ઉપર શેકીશું. ઉપરથી થોડું તેલ કે ઘી લગાવીશું અને આ રીતના ફેરવતા રહેશું. ફરી મીડિયમ ગેસની ફ્લેમ ઉપર થવા દેશું અને સાઈડ ચેન્જ કરતા રહેશું અને બંને સાઈડ ક્રિસ્પી કરી લેશું. જો તમારે ઘી કે તેલ વધારે વાપરવું હોય તો વધારે વાપરી શકો છો. અને જો તમે ઘરે આ રીતના મિક્સ વેજીટેબલ પરાઠા ના બનાવ્યા હોય તો એક વખત જરૂર બનાવજો. તો આવી ડિઝાઇન આવી જાય એટલે પરાઠાને પ્લેટમાં લઈ લેશું. આપણા હેલ્ધી ટેસ્ટી પરાઠા તૈયાર થઈ ગયા છે. ગરમા ગરમ પરાઠાને સર્વિંગ પ્લેટમાં સર્વ કરીશું. પરાઠાને આ રીતના ખોલીશું. તો તમે જોઈ શકો છો મસાલો શાકભાજી છે તે એક સરખું અને પ્રોપર એવું આખા પરાઠામાં ફેલાઈ ગયેલું છે. તો આ પરાઠા લારી પર સર્વ કરે ત્યારે ઉપરથી ચીઝ નાખે છે. ચીઝ પરાઠા સાથે ખૂબ જ ટેસ્ટી લાગે છે. તો ગરમા ગરમ પરાઠાને સર્વ કરીશું.
તો સારું ખાઓ, ખુશ રહો. આવી સરસ રેસીપી જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર. મારી રેસીપીને લાઈક કરજો, શેર કરજો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ફરી મળીશું નવી રેસીપી સાથે. જય શ્રી કૃષ્ણ.